હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજનો વિષય છે કલર, અને કલર ની અંદર પાસ બે દાદા ખોવાયા છે. હવે તેમાં જુઓ, પેજ નંબર 16 એમાં છે કે ચાલો ગાયે ગીતડું. શું કીધું છે? કે ચાલો ગાયે ગીતડું. તો ચાલો બાળકો આપણે ગીતડું ગાઈએ. અકલમ સકલમ ચમ ચમ બાળક બોલે બમ બમ. અકલમ સકલમ ચમ ચમ બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ. ચકલમ પકલમ પમ પમ. બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ. બાળક બોલે બમ બમ. તો બાળકો આ છે ગીતડું, કે જે તમારે ઘરે ફરીવાર ગાવાનું છે. હવે નીચે જુઓ કે ધ્યાનથી જુઓ. શું આપેલું છે? કે ધ્યાનથી તમે જુઓ તો શેનું ચિત્ર તમને દેખાય છે? તો કે મેળાનું ચિત્ર દેખાય છે. દેખાય છે ને? તો કે હા. તો કે જુઓ, તેમાં ચકડોળ છે, તેમાં બાળકો માટેનું ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, અને બીજું શું છે? તો કે મોતનો ગોળો છે, અને સુગામાં નિશાન ટાકોની દુકાન છે. તો બાળકો આ મેળાનું ચિત્ર છે. હવે તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો હવે પેજ નંબર 17 ઉપર આવો જોઈએ. તો પેજ નંબર 17 ઉપર જુઓ કે વાતચીત લખેલી છે. તો કે હા. હવે એમાં પહેલો પ્રશ્ન છે બાળકો, કે આ ચિત્રમાં શું શું દેખાય છે? આ મેળાનું ચિત્ર આપેલું છે બાળકો, અને તેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. હવે પહેલો પ્રશ્ન તમારે પુસ્તકની અંદરથી રફબુકમાં લખવાનો છે, અને જવાબ હું લખાવીશ. તો પહેલો પ્રશ્ન છે બાળકો, કે આ ચિત્રમાં શું શું દેખાય છે? તો હવે આપણે મેળાનું ચિત્ર જોવાનું છે, અને તેની અંદર શું દેખાય છે? તો તે આપણે જવાબમાં લખવાનું છે. તો જવાબ એ બરાબર. તો કે લખવાનું કે આ ચિત્રમાં શું દેખાય બાળકો? તો કે મોટું ચકડોળ. ચકડોળ પછી નાનું ચકડોળ. નાનું ચકડોળ એટલે બાળકોનું ચકડોળ. રમકડાની દુકાન. પછી બીજું ચિત્રમાં શું દેખાય છે? તો કે મીઠાઈની દુકાન. પછી બીજું શું દેખાય છે? તો કે મોતનો ગોળો. અને શું દેખાય છે? તો કે સુગામાં નિશાન તાકોની દુકાન દેખાય છે. સુગામાં નિશાન તાકોની દુકાન. પહેલો પ્રશ્નનો જવાબ છે, પ્રશ્ન છે કે આ ચિત્રમાં શું શું દેખાય છે? તો આ ચિત્રની અંદર જુઓ આપણને શું શું દેખાય છે? તો કે મોટું ચકડોળ. નાનું ચકડોળ એટલે તો કે બાળકો માટેનું નાનું ચકડોળ. પછી બીજું શું દેખાય? તો કે મીઠાઈની દુકાન. પછી રમકડાની દુકાન. અને મોતનો ગોળો. અને બીજું શું દેખાય છે? તો કે નિશાન, ફુગામાં નિશાન તાકવાની દુકાન દેખાય છે. તો જુઓ જવાબે આ ચિત્રમાં મોટો ચકડો દેખાય છે. તો કે હા. નાનો ચકડો. નાનો ચકડો એટલે બાળકો માટેનો ચકડો. પછી છે રમકડાની દુકાન.
પછી છે મીઠાઈની દુકાન, પછી છે મોતનો ઘોડો અને ફુગામાં નિશાન કાપોની દુકાન દેખાય છે. બાળકો હવે બીજો પ્રશ્ન છે કે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો હવે ચિત્રની અંદર તમે જુઓ જોઈએ કે મોટું જે આ ચકડોળ છે તો તેની બાજુમાં શું છે? તો કે જુઓ, મોતનો ઘોડો છે. તો જવાબ દે, મોટા ચકડોળ, મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો છે. બરાબર બાળકો? બીજા પ્રશ્નનો જવાબ છે કે મોટા ચકડોળની બાજુમાં મોતનો ઘોડો છે. હવે બાળકો ત્રીજો પ્રશ્ન તમે જુઓ. ત્રીજો પ્રશ્ન તમારે પુસ્તકની અંદરથી લખવાનો છે. ત્રીજો પ્રશ્ન તમારી પુસ્તકની અંદરથી જોઈ અને રફબુકમાં લખવાનો છે અને જવાબ હું લખાવીશ. ત્રીજો પ્રશ્ન છે કે ચિત્રમાં સામે દુકાન જોવા મળતી નથી. હવે આ ચિત્રની અંદર આપણે જોવાનું છે કે તેમાં સામે દુકાન જોવા મળતી નથી. તો બાળકો તેમાં ઠંડા પીણાની દુકાન જોવા મળતી નથી, નાસ્તા કરવાની દુકાન મળતી નથી. તો હવે આપણે શું લખીશું? જવાબ ત્રણ, કે ચિત્રમાં ઠંડા પીણાની દુકાન અને નાસ્તાની દુકાન જોવા મળતી નથી. બીજી દુકાનનું પણ આપણે અહીંયા નામ લખી શકીએ કે જે બીજી કોઈ દુકાન પણ છે જોવા ન મળતી હોય તો એની જગ્યાએ પણ, આની જગ્યાએ પણ તે દુકાનોના નામ આપણે લખી શકીએ છીએ. બાળકો ત્રીજા પ્રશ્નનો જવાબ છે કે ચિત્રમાં ઠંડા પીણાની દુકાન અને નાસ્તાની દુકાન જોવા મળતી નથી. આ ઠંડા પીણા અને નાસ્તાની જગ્યાએ બીજો કોઈ તમને જે દુકાન જોવા ન મળતી હોય તો તેના પણ તમે નામ લખી શકો છો. હવે ચોથો પ્રશ્ન છે બાળકો, ચોથો પ્રશ્ન તમારે પુસ્તકની અંદરથી લખવાનો છે. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, તો તમે ક્યાં જોઈ છે? તો કે અમે આવી દુકાનો, જવાબ ત્રણ, અમે આવી દુકાનો બજારમાં જોઈ છે. આપણે બજારમાં જઈએ એટલે રમકડાની દુકાન હોય ને, તો કે હા. પછી મીઠાઈની પણ દુકાન હોય ને, તો કે હા. તો કે અમે આવી દુકાનો બજારમાં જોઈ છે. તમે મેળો જોયો છે? તો કે હા. પ્રશ્ન બાળકો તમે લખી લેજો. પ્રશ્ન પાંચ છે, તે પ્રશ્ન તમે રફબુકમાં લખજો કે તમે મેળો જોયો છે. તો અને જોયો છે તો ક્યાં જોયો છે? તો કે હા. પણ ક્યાં? તો કે સોમનાથ. બરાબર? હા, મેં મેળો જોયો છે પણ ક્યાં જોયો છે? તો કે સોમનાથ. પ્રશ્ન પાંચ છે, તમે મેળો જોયો છે? તો કે હા. ક્યાં? તો કે સોમનાથ. હવે બાળકો છે છઠ્ઠો પ્રશ્ન. બાળકો તમારે પ્રશ્ન અને જવાબો રફબુકમાં લખવાના છે. હવે બાળકો જવાબ અને સોરી પ્રશ્ન છ, એ વેળામાં તમે
હતો પ્રશ્ન જે છ આપેલો છે જે તમે સોમનાથ ના મેળા માં તમે જાઓ છો તો તે તમે મેળા માં શું શું જોયું હતું તો તે તમારે પ્રશ્ન છ માં લખવાનું છે કે તમે મેળા માં જંગલ જોયું હોય પછી મીઠાઈ ને સોરી રમકડા ની દુકાન જોયું હોય પછી ખાવા પીવાની વસ્તુ અને જે દુકાન જોયું હોય તો તે તમારે પ્રશ્ન નંબર છ છે તેમાં તમારે જાતે લખવાનું છે કે તમે તેમાં મેળો જોયો છે સોમનાથમાં તો કે હા અને તે મેળામાં તમે શું જોયું છે મેળાની અંદર તો તે તમારે જવાબ છ ની અંદર લખવાનું છે હવે પ્રશ્ન નંબર સાત છે કે તમે મેળામાં શાની દુકાન કરો હવે મેળો હોય અને દુકાન કરવાની આપણે ઈચ્છા થાય તો આપણે શેની દુકાન કરીએ તો કે રમકડા ની દુકાન કરીએ બરાબર પછી બીજી કોઈ તમને પસંદ આવતી હોય કે ખાવા પીવાની વસ્તુઓની કોઈ દુકાન કરવી હોય કોઈ ઠંડા પીણાની દુકાન ની વસ્તુ કરવી હોય કે કોઈ મીઠાઈ ની દુકાન કરવી હોય એટલે તમને જે ગમતી હોય તે દુકાન નું નામ આપણે અહીંયા લખી શકીએ પણ આપણે તો રમકડા વધારે ગમે એટલે રમકડા ની દુકાન કરીએ તો શું લખીએ કે અમે જવાબ તો તમારે જાતે લખવાનો છે જવાબ સોરી પ્રશ્ન સાત અને એનો જવાબ સાત છે કે અમે રમકડા ની દુકાન કરીએ રમકડા ની દુકાન ની જગ્યાએ તમને જે કોઈ બીજી દુકાન કરવી ગમતી હોય તો તે દુકાન નું તમે નામ લખી શકો છો તો સાતમો પ્રશ્ન છે તમે મેળામાં શાની દુકાન કરો તો કે અમે રમકડા ની દુકાન કરીએ હવે આઠમો પ્રશ્ન છે કે તમે મેળામાં કેવા ચક્કર બેસવાનું પસંદ નહીં કરો તો હવે આપણે તો નાના બાળકો રહ્યા તો આપણે મોટા ચકડોળમાં બેસવાનું પસંદ કરીએ નહીં આપણે તો નાના બાળકો તો નાના જે ચકડોળ હોય તેમાં બેસવાનું પસંદ કરીએ છીએ તો જવાબ પ્રશ્ન આઠ છે કે તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો તો કે અમે જવાબ આઠ અમે મોટા ચકડોળ માં બેસવાનું પસંદ નહીં કરીએ શું કામ એને મોટા ચકડોળ માં બેસવાનું પસંદ નહીં કરીએ કારણ કે આપણે બાળકો નાના બાળકો છીએ આપણે નાના છીએ એટલે આપણે મોટા ચકડોળ માં બેસવાનું પસંદ ન આવે આપણે તો નાની જે ચકડી હોય નાનો ચકડોળ હોય તેમાં બેસવાનું મજા આવે છે એટલે પ્રશ્ન આઠ છે કે તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો તો કે અમે મોટા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ બાળકો આ હતા એક થી આઠ પ્રશ્નો અને તેના જવાબો તો ફરી એકવાર આપણે બોલી લઈએ પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં શું શું દેખાય છે તો કે આ ચિત્રમાં મોટું ચકડોળ નાનું ચકડોળ મોતનો ગોળો રમકડાની દુકાન મીઠાઈની દુકાન અને ફુગામાં નિશાન તાપોની દુકાન દેખાય છે બીજો પ્રશ્ન છે કે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે તો કે મોટા ચકડોળની બાજુમાં મોતનો ગોળો છે ત્રીજો પ્રશ્ન છે કે ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી તો કે ચિત્રની અંદર ઠંડા પીણાની અને નાસ્તાની દુકાન જોવા મળતી નથી ચોથો પ્રશ્ન છે તમે આવી દુકાનો વિશે ક્યાં જોઈ છે તો કે અમે આવી દુકાનો બજારમાં જોઈ છે પાંચમો પ્રશ્ન છે તમે મેળો જોયો છે તો કે હા પણ ક્યાં તો કે સોમનાથ છઠ્ઠો પ્રશ્ન છે એ મેળામાં તમે શું જોયું હતું હવે તમે જે મેળામાં ગયા છો સોમનાથ તો એ મેળાની અંદર તમે શું જોયું હતું તે તમારે ત્યાં લખવાનું છે પ્રશ્ન સાત છે તમે મેળામાં શાની દુકાન કરો તો હવે આપણે મેળાની અંદર દુકાન કરવી હોય તો આપણે શેની કરીએ તો કે રમકડાની
રમકડાની જગ્યાએ બીજી કોઈ દુકાન કરવાની પસંદ આવતી હોય તે તમે અહીંયા લખી શકો છો. પ્રશ્ન નંબર 8 છે, તમે મેળામાં કેવા શબ્દોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો કે અમે મોટા શબ્દોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ. તો બાળકો આ છે 1 થી 8 પ્રશ્નો અને તેના જવાબો જે તમારે લખવાના છે અને પાકા કરવાના છે. બાળકો હવે આપણે 1 થી 8 પ્રશ્નો અને તેના જવાબો જોયા. હવે નીચે જુઓ કે વાંચો અને છેકો. તો વાંચવાનું છે અને જે યોગ્ય છે સાચે ચિત્રની અંદર હોય તો તેને છેકવાનું નહીં, પણ જે ચિત્રની અંદર નથી તો તેની ઉપર આપણે છેકવાનું થશે. તો જુઓ ચિત્રો જુઓ અને સાચું ન હોય તે વાક્ય છેકી નાખો. હવે એમાં પહેલું જુઓ કે ચિત્રમાં 4 દુકાનો છે. તો બાળકો આ ચિત્રની અંદર 4 દુકાનો છે? તો કે નહીં, તો તેમાં તો ખાલી 3 દુકાનો છે. એક મીઠાઈની દુકાન, રમકડાની દુકાન અને ફુગામાં નિશાન તાકોની દુકાન. તો કે તેમાં તો 3 દુકાન છે. તો આ વાક્યની જે લખેલું છે તેની ઉપર પેન્સિલથી તમારે સીધી લીટી કરવાની છે, બરાબર? આ ચિત્રમાં 4 દુકાનો છે તો કે નહીં, ચિત્રની અંદર તો 3 દુકાનો છે, બરાબર? તો આ જે આ વાક્ય લખેલું છે ને બાળકો તેની ઉપર તમારે પેન્સિલથી છેકી નાખવાનું છે. હવે બીજું જુઓ, મેળામાં મીઠાઈની દુકાન નથી. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. મેળામાં મીઠાઈની દુકાન છે ને? તો કે હા. અને અહીંયા શું કીધું છે કે મેળામાં મીઠાઈની દુકાન નથી, તો આ વાક્ય ખોટું છે. એટલે તેની ઉપર તમે પેન્સિલથી ફેંકી નાખો. હવે ત્રીજું, મેળામાં ઝોકો દેખાય છે. તો આ ચિત્રમાં તમને મેળામાં ઝોકો દેખાય છે? તો કે નહીં, તો તેની ઉપર આવે પેન્સિલથી ફેંકી નાખો. શું કરવાનું છે? એ વાક્યને પેન્સિલથી ફેંકી નાખો. પછી છે, એક જ દુકાનમાં રમકડા પડે છે. હા, તો કે ચિત્રની અંદર રમકડાની દુકાન છે અને ત્યાં રમકડા મળે છે, તો તેની ઉપર આપણે છેકવાનું નથી, કારણ કે તે વાક્ય સાચું છે કે એક જ દુકાનમાં રમકડા મળે છે. હવે નીચે જુઓ, મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. હવે શું કીધું કે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, પણ આ વાક્ય ખોટું છે. મેળામાં નિશાન તાકવાની દુકાન છે. આ ચિત્રની અંદર તમે જુઓ કે એમાં નિશાન મેળામાં નિશાન તાકવાની દુકાન છે, તો આ વાક્ય કેવું છે? ખોટું. એટલે તેની ઉપર પેન્સિલથી તમે ફેંકી નાખો. શું કરવાનું છે? આવી રીતના ફેંકી નાખવાનું છે. હવે આગળ જુઓ, એક દુકાનમાં કપડાનો સેલ છે. તો મેળામાં તમને કપડાની દુકાન દેખાય છે? તો કે નહીં, તો આ વાક્ય ખોટું છે. તો તેને છેકી નાખો પેન્સિલથી. તેની ઉપર આવી રીતના લાઈન બનાવી દો, એને છેકી નાખવાનું છે. પછી છે, પોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. તો કે હા, તે સાચું વાક્ય છે, કારણ કે તેમાં પોતના કૂવો જોવા માટે 5 રૂપિયા છે. તો કે હા, એટલે તેની ઉપર આપણે ચેકો મારવાનો નહીં. હવે આગળ જુઓ કે નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, પણ આ વાક્ય પણ ખોટું છે. નાના ચકડોળમાં બાળકોને બેસવા મળે અને તે ચકડોળા નાનું બાળકોનું ચકડોળા ચિત્રમાં છે અને બાળકોને બેસવા મળે છે, પણ આમાં શું કીધું કે બેસવા ન મળે, એટલે આ વાક્ય ખોટું છે. એટલે તેને આપણે છેકી નાખવાનું છે. તો તમે પણ તમારા પુસ્તકની અંદર બાળકો છેકી નાખજો, જે સાચું ન હોય તેની ઉપર આપણે છેકવાનું છે. હવે બાળકો પેજ નંબર 18 ઉપર આવજો. પેજ નંબર છે 18. બાળકો હવે કે ગીત ગાઓ. શું કીધું છે? કે ગીત ગાઓ, એટલે આપણે એક ગીત ગાવાનું છે. તો ચાલો ગીત ગાઈએ.
ચાલો જોવા જઈએ, મેળો ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈ શું શું કરશું, ચક્કર ચક્કર ચંદોળમાં ફરશું, ઝાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં જઈ શું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં જઈ શું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડું લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. એટલે શું કહે છે બાળકો, કે ચાલો આપણે મેળો જોવા જઈએ, મેળામાં આપણે મજા કરશું, અને આપણે ચાલો મેળામાં જઈએ, મેળામાં જઈને શું શું કરશું, તો કે આપણે ચક્કર ચક્કર ચગડોળમાં ફરશું અને ઝાડા પાડા હાથી પર બેસશું. તો ચાલો આપણે મેળામાં જઈએ. પછી મેળામાં જઈને આપણે શું ખાશું, તો કે તીખી મીઠી ભેળ ખાશું અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. તો ચાલો આપણે મેળામાં જઈએ. મેળામાં જઈને આપણે શું લેશું, તો કે મેળામાં જઈને આપણે બહેન માટે બંગડી લેશું અને ભાઈ માટે ભમરડો લેશું અને મમ્મી માટે માળા લેશું ને પપ્પા માટે પાકીટ લેશું. તો ચાલો જઈએ મેળામાં જઈએ. તો બાળકો, આ શું સરસ મજાનું મેળાનું ગીત કે જે તમારે ઘરે ગાવાનું છે. હવે નીચે જુઓ, વાતચીત લખે આપેલી છે કે આ ગીતની કઈ રીતે ગાવી તમને ખૂબ ગમે. હવે આ તમે જે ગીત ગાયું તેની અંદર તમને એવી કઈ લીટી કે લીટી છે કે જે તમને વધારે ગમે છે, તો આપણને કઈ લીટી વધારે ગમી હોય, તો કે આઈસ્ક્રીમ. આપણે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, તે લીટી આપણે વધારે ગમી હોય છે. હવે બીજું છે કે આ મેળામાં જઈને તમે શું કરશો, તો મેળામાં આપણે જઈએ તો આપણે શું કરીએ, તો કે આપણે ચકડોળમાં બેસીએ અને પછી શું કરીએ, કઈ આપણે તીખી મીઠી ભેળ ખાઈ હોય તો ભેળ ખાઈએ. તો તમે મેળામાં જઈને શું કરો, તે આપણે જવાબ અહીંયા બોલ લખવાનો છે. મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોની પાસે જશો, કે જો અમે મેળામાં ખોવાઈ જઈએ તો અમે પોલીસ અંકલ પાસે જાશું. તો બાળકો, પેલું હતું કે આ ગીતને કઈ લીટી તમને ખૂબ ગાવી ગમે છે, તો આપણને કઈ લીટી ખૂબ ગાવી ગમી હશે, તો કે એમાં છે કે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. આપણે આઈસ્ક્રીમ ખાવું તો ખૂબ ગમે ને, એટલે ઈ લીટી તો ખૂબ ગમે, એટલે ઈ લીટી ગાવી ગમે છે. આ મેળામાં જઈને તમે શું કરશો, તો તમે મેળામાં જાઓ તો બાળકો શું કરો, કે ચકડોળમાં બેસીએ, પછી ખાટે મીઠી ભેળ ખાઈએ અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈએ અને ઝાડા પાડા હાથી પર બેસીએ, તો તે અમને મજા આવે. ત્રીજું છે, મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોની પાસે જશો, તો કે મેળામાં ખોવાઈ જઈએ તો પોલીસ અંકલ પાસે જાશું. હવે બાળકો, નીચે છે કે હા કે નામાં લખો. હવે આપણે હા અને નામાં જવાબ આપવાનો છે. આપણે ગીત ગાયું તો કે હા, હવે ગીતના આધાર પરથી આપણે હા કે નામાં જવાબ આપવાનો છે, અને પછી આપણે કાઉન્ટની અંદર જો હોય તો હા પાડવાની અને ના હોય તો ના. તો પહેલું છે કે મેળામાં તરવાનું છે, તો આપણે જે ગીતડું ગાયું તેમાં કઈ તરવાનું છે, કોઈ ગીત આવ્યું હતું, કોઈ લીટી આવી હતી તરવા વિશેની, તો કે નહીં. તો આપણે મેળામાં લખવાનું કાઉન્ટની અંદર ના. તો તમે પણ લખજો તમારા પુસ્તકની અંદર કે ના, મેળામાં તરવાનું છે, તો કે નહીં, મેળામાં તરવાનું નથી, એટલે આપણે અહીંયા ના. બીજું છે, મમ્મી માટે બંગડી લેવાની છે. હવે આપણે જે મેળાનું ગીત ગાયું તેમાં મમ્મી માટે શું લેવાની હતી, માળા લેવાની હતી.
પણ આમાં શું કીધું કે મમ્મી માટે બંગડી લેવાની છે, તો આ વાક્યમાં શું આવશે? તો કે ના, ના મમ્મી માટે બંગડી લેવાની છે, તો કે ના. પણ ગીત ની અંદર મમ્મી ને શું લેવાનું હતું? મમ્મી માટે તો કે માળા લેવાની હતી. હવે ત્રીજું છે, મારા માટે ભમરડો લેવાનો છે. તો મારા માટે ભમરડો લેવાનો છે મારા માટે, તો કે ના. ભમરડો કોના માટે લેવાનો હતો? તો કે ભાઈ માટે લેવાનો હતો. તો આમાં પણ આવશે ના. શું આવશે? ના. ગીત ની અંદર જુઓ તો એમ કીધું છે કે ભાઈ માટે ભમરડો લેશું. આમાં શું કીધું છે કે મારા માટે ભમરડો લેવાનો છે, એટલે એમાં શું આવશે? તો કે ના. હવે પછી જુઓ કે ભેળ ખાવા જવાનું નથી. ગીત ની અંદર જુઓ તો શું કીધું છે કે તીખી મીઠી ભેળ ખાશું, તો આમાં આવશે ના. મેળાનું જે ગીત છે તેમાં એમ કીધું છે કે મેળામાં જાશું અને ભેળ ખાશું, અને આ વાક્યમાં શું લખ્યું છે કે ભેળ ખાવા જવાનું નથી, એટલે આ શું આવશે કૌંસ ની અંદર? તો કે ના. હવે નીચે જુઓ કે ચકડોળમાં બેસવાનું છે, તો કે હા. ગીત ની અંદર જે મેળા વિશેનું જે ગીત છે તો તેમાં ચકડોળમાં ફરશું એમ આવ્યું હતું, તો કે હા. તો આમાં શું આવશે? હા, કે ચકડોળમાં બેસવાનું છે, એટલે કૌંસ ની અંદર તમારે હા લખવાનું છે. હવે આગળ જુઓ, મેળામાં ખરીદી કરવાની નથી. મેળામાં ખરીદી કરવામાં, આપણે જે મેળાનું ગીત ગાયું તેમાં મેળામાં ખરીદી કરવાની હતી, તો કે હા. તો કે તેમાં જો ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, બહેન માટે બંગડી લેશું, પપ્પા માટે પાકીટ લેશું. તો આ ગીત ની અંદર આપણે ખરીદી ની વાત કરવામાં આવી છે. તો ને અહીંયા આપણે વાક્યમાં શું કીધું કે મેળામાં ખરીદી કરવાની નથી, એટલે વાક્યમાં શું આવશે? તો કે ના, મેળામાં ખરીદી કરવાની નથી, એટલે કે ના. પછી છે, તો કે ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે. તો ભાઈ માટે તો ભમરડો લેવાનો હતો, એટલે એમાં હા નહીં આવે. પણ શું આવશે? તો કે ના, ના. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, તો કે ના. ભાઈ માટે તો શું લેવાનો છે? તો કે ભમરડો લેવાનો છે. હવે પછી જુઓ કે ચોકલેટ ખાવાનો નક્કી છે. હવે જે આપણે ગીત ગાયું તેની અંદર કોઈ ચોકલેટ ની વાત થઈ છે, તો કે નહીં. તો આમાં આવશે ના, ચોકલેટ ખાવાનું નક્કી છે. પણ મેળાના ગીત ની અંદર ચોકલેટ ની કોઈ વાત કરવામાં આવી નથી, એટલે કૌંસ ની અંદર આવશે ના. પછી છે, પપ્પા માટે પાકીટ લેવાનું છે, તો કે હા. તો કે હા, મેળા ની અંદર હું ગીત જુઓ તો એમાં કીધું છે કે પપ્પા માટે પાકીટ લેશું, તો કે હા, પપ્પા માટે પાકીટ લેવાનું છે. છેલ્લું છે, ઘોડા પર બેસવાનું છે. તો મેળાનું જે ગીત ની અંદર હાથી પર બેસવાની વાત થઈ છે, ઘોડા પર બેસવાની વાત નથી થઈ, એટલે આમાં આવશે ના. એટલે કૌંસ ની અંદર આપણે હા ના માં જવાબ આપવાનો હતો. એટલે તમે પણ બાળકો તમારા પુસ્તક ની અંદર જવાબ લખી લેજો. હવે બાળકો પેજ નંબર 19 ઉપર જુઓ. બાળકો હવે પેજ નંબર 19 ઉપર જુઓ. હવે તેમાં છે, તો કે જુઓ અને લખો. હવે જુઓ અને લખો, એમાં પહેલો બોક્સ ની અંદર જુઓ કે એક હાથી છે અને એ હાથી ની ઉપર બે બાળકો બેઠા છે, તો કે હા. હવે તે ચિત્રના આધાર પરથી આપણે અહીંયા જવાબ લખવાના છે, વાક્યો બનાવવાના છે. કે જો તેમાં શું કીધું કે હાથી નું ચિત્ર છે, તો કે હા. પછી બીજું વાક્ય કઈ રીતના બનાવ્યું કે બે છોકરા બેઠા છે, તો કે હા. અને ત્રીજું વાક્ય એમ બનાવ્યું છે કે બહેન આગળ છે, ભાઈ પાછળ બેઠો છે અને ભાઈની આગળ બહેન બેઠી છે. તો તેવી રીતના આપણે બીજું જે ચિત્ર આપેલું છે છોકરીનું, તેના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે, બરાબર, અને આપણા પુસ્તક ની અંદર લખવાના છે. તો જુઓ, એક છોકરી છે, તો કે હા. હવે છોકરીના હાથમાં શું છે? તો કે આઈસ્ક્રીમ
વાક્ય બનાવીએ કે આ છોકરી છે. હવે છોકરી ના હાથ માં શું છે? તો કે આઈસ્ક્રીમ. તો બીજું વાક્ય આપણે કઈ રીતે બનાવશું? તો કે તેના હાથમાં આઈસ્ક્રીમ છે. તેના હાથમાં આઈસ્ક્રીમ છે. ચિત્રો જોવાનું છે અને તેના પરથી આપણે વાક્યો બનાવવાના છે કે આ છોકરી છે. બરાબર, એટલે પહેલું વાક્ય બની ગયું. તો કે હા, હવે છોકરીના હાથમાં શું છે બાળકો? તો કે આઈસ્ક્રીમ. તો બીજું વાક્ય આપણે કઈ રીતના બનાવશું? તો કે તેના હાથમાં આઈસ્ક્રીમ છે. અને ત્રીજું વાક્ય તો આપેલું જ છે કે ઠંડો આઈસ્ક્રીમ ખાશો. લા છે બાળકો ત્રણ વાક્ય. હવે તમે પણ તમારા પુસ્તક ની અંદર બાળકો લખી લેજો. હવે ત્રીજું જુઓ, ત્રીજા બોક્સ ની અંદર પણ છોકરી છે. તો કે હા. હવે તેના હાથમાં ભમરડો છે. તો કે હા. અને તે એક રમકડાની દુકાનમાં છે. તો હવે આપણે તે ચિત્રો જોઈ અને તેના પરથી આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય આપણે બનાવીશું કે આ રમકડાની દુકાન છે. આ રમકડાની દુકાન છે. બરાબર બાળકો? હવે છે કે આ રમકડાની દુકાન છે. ને હવે બીજું શું આપણે વાક્યમાંથી બનાવીશું? કે છોકરીના હાથમાં ભમરડો છે. છોકરીના હાથમાં ભમરડો છે. બરાબર. હવે ત્રીજું વાક્ય આપણે શું બનાવીશું? તો જુઓ, જ્યાં રમકડાની દુકાન છે તો રમકડા કેવા છે? તો કે બધા રમકડા કેવા છે? તો કે સરસ છે. તો આપણે ત્રીજું વાક્ય એમ બનાવીશું કે રમકડા સરસ છે. સમજાણું બાળકો? ચિત્ર આપેલું છે. ચિત્ર ની અંદર રમકડાની દુકાન છે અને તે એક છોકરી છે. તેના હાથમાં ભમરડો છે. હવે ચિત્ર પરથી આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય આપણે શું બનાવ્યું? કે આ રમકડાની દુકાન છે. પછી બીજું વાક્ય શું બનાવ્યું? તો કે છોકરીના હાથમાં ભમરડો છે. અને ત્રીજું વાક્ય શું બનાવ્યું? કે રમકડા સરસ છે. તો સમજાઈ ગઈ બાળકો? ચિત્રો જોઈ અને તેના પરથી વાક્યો બનાવ્યા. હવે નીચે જુઓ કે ચાલો ગાઈએ ગીતડું અકલમ ચકલમ ચમ ચમ ચમ. કે જે આપણે હમણાં અગાઉ જે ગીતડું ગાયું હતું તે તમારે ઘરે પાછું ગાવાનું છે. કે અકલમ ચકલમ ચમ ચમ ચમ. હવે નીચે જુઓ કે અભિનય કરો. શું કીધું છે? કે અભિનય કરવાનો છે. કે આઈસ્ક્રીમ ખાતી છોકરી. હવે આઈસ્ક્રીમ ખાતી છોકરી આઈસ્ક્રીમ ખાતી હોય તેવો અભિનય કરવાનો છે. ફુગાની નિશાન તાકતી છોકરી. હવે એક છોકરી છે તે ફુગાની નિશાન તાકતી હોય તો તેવો અભિનય કરવાનું છે. ભમરડો ફેરવતો છોકરો. છોકરો ભમરડો ફેરવતો હોય તો તેનું અભિનય કરવાનું છે. ગાયને રોટલી ખવડાવતો છોકરો. કે છોકરો ગાયને રોટલી ખવડાવતો હોય તેવો અભિનય કરવાનો છે. ને કેળું ખાતો છોકરો. છોકરો કેળું ખાતો હોય તો તેનો અભિનય કરવાનો છે. તો બાળકો આ બધા અભિનય તમારે ઘરે કરવાના છે. હવે બાજુમાં જુઓ કે શબ્દો શોધો. શું કીધું છે? કે શબ્દો શોધો. આપણે અહીંયા શબ્દો આપેલા છે. તો કે હા. એક કોષ્ટક આપેલું છે. તો કે હા. હવે તેની અંદર બધા આડા અવળા અક્ષરો લખેલા છે. હવે તે અક્ષરો ની અંદર આપણે શબ્દો ગોતી અને સરસ મજાનું ત્યાં લંબચોરસ બનાવવાનું છે. તો પેલું શું છે? તો કે શીરો. શું છે? શીરો. હવે આ કોષ્ટક ની અંદર આપણે શીરો તે શબ્દ આપણે આમાં ગોતવાનો છે. તો ચાલો આપણે શીરો ગોતીએ. તો કે અહીંયા સી પછી રો. તો શીરો આવી રીતના પેન્સિલ થી કરવાનું છે બાળકો. લંબચોરસ આવી રીતના કરી દેવાનું. તો શબ્દ પેલો મળી ગયો શીરો. કોષ્ટક ની અંદર આપણે શબ્દ ગોત્યો. તો કે હા શીરો. બરાબર. પછી મળી જાય.
લેવાનું. હવે છે બીજો શું છે તો કે ઠંડો. શું કીધું? ઠંડો. તો આ કોષ્ટક ની અંદર આપણે ઠંડો શબ્દ ગોતવાનો છે. તો જુઓ, હવે આપણે અહીંયા જો ઠંડો આપેલું છે, ઠંડો, તો આ ઠંડો અહીંયા છે તો તેની ફરતે આપણે આવી રીતના કરી દેશું. મળી ગયો શબ્દ કોષ્ટક માંથી તો કે હા. ચાલો હવે આપણે સી ઠંડો પણ મળી ગયો. હવે ત્રીજું છે તો કે લીટે. તો લીટી શબ્દ આપણે કોષ્ટક ની અંદર ગોતવાનો છે. તો જુઓ, આમાં લીટી શબ્દ આપણે ગોતીએ તો જુઓ અહીંયા છે લી અને ટી, તો અહીંયાથી આવી રીતના આવશે લીટી. બરાબર, લીટી. હવે લીટી શબ્દ પણ મળી ગયો. હવે પછી છે તો કે ડોસી. શું કીધું છે? ડોસી. તો હવે ડોસી શબ્દ ગોતો જોઈએ બાળકો. ક્યાં છે? કેમ બનશે? તો કે અહીંયા જુઓ, આ છે ડો અને આ છે સી, એટલે ત્યાંથી લઈ અને આવી રીતના આવશે ડોસી. બની ગયું ડોસી. તો કે હા. હવે છેલ્લો છે તો કે દંડો. છેલ્લો શબ્દ છે દંડો. તો કોષ્ટક ની અંદર થી આપણે દંડો શબ્દ ગોતવાનો છે. તો ચાલો ગોતો જોઈએ. તો કે અહીંયા છે દંડો. તો અહીંયાથી પેન્સિલ થી આપણે આવી રીતના કરી દેવાનું દંડો. તો બાળકો આપણે આ શું કર્યું? તો કે શબ્દો શોધ્યા અને તેની ફરતે આપણે પેન્સિલ થી કવર લાઈન કરી. બરાબર, એટલે શબ્દો આપેલા હોય અને કોષ્ટક ની અંદર શબ્દો અલગ અલગ આડાવડા અક્ષર આપેલા હોય અને પછી તેમાંથી આપણે શબ્દો શોધવાના હોય છે. તો બાળકો હવે નીચે જુઓ કે તમને 19 લખેલા છે નીચે, સૌથી નીચે, અને બે લાઈન આપેલી હશે આવી રીતના. તમને આવી રીતના 19 લખેલું હશે અને આ બાજુમાં લીટી હશે ને આ બાજુમાં લીટી આપેલી હશે. એટલે જે આ 19 લખેલું છે ને તે પેલી લીટીમાં લખવાનું છે અને આ 19 બીજી લીટીમાં લખવાનું છે. હવે 23 નંબર જે 20 છે તે આપણે પછીના વિડીયો